ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે છે બરોબર ચેપ્ટર 4 ની વાત કરવાની છે, જેનું નામ છે મારા શરીરની માવજત. શું છે નામ? મારા શરીરની માવજત. હવે આપણું શરીર છે બરોબર એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરની છે આપણે જાતે કાળજી લેવી જોઈએ. તો માવજત એટલે કે કાળજી. આપણા શરીરની આપણે કઈ રીતે કાળજી લેવી જોઈએ તેના વિશે છે આપણે ભણવાનું છે બરોબર. કે આપણું શરીર છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જો આપણા શરીરની છે આપણે યોગ્ય રીતે કાળજી લઈએ ન હોય તો શું થાય? તો કે આપણું શરીર છે એ બીમાર પડે બરોબર. અને શરીરની અંદર છે ઘણા બધા રોગો પણ થાય. આપણે છે આગળના ચેપ્ટરમાં આપણે શું સમજ્યા? તો કે આપણા બધા શરીરના અંગો છે તેના ઉપયોગો સમજ્યા બરોબર. આંખ છે તો આંખ શેના માટે ઉપયોગી છે? જોવા માટે. કાન શેના માટે ઉપયોગી છે? સાંભળવા માટે બરોબર. જીભ તો કે કોઈ પણ વસ્તુ છે તેને ચાખવા માટે ઉપયોગી છે. અને એવી જ રીતે બધા આપણા શરીરના અંગો છે એ ખૂબ જ મહત્વના છે. જો આપણા શરીરની અંદર છે અમુક અંગો છે તેમાં છે કોઈ બીમારી લાગુ પડી જાય તો શું થાય? તો કે તે શરીરના અંગોના કારણે શરીરની અંદર ઘણી બધી ખામીઓ થાય છે બરોબર. એટલે છે આપણા શરીરની આપણે માવજત રાખવી જોઈએ, એટલે કે કાળજી રાખવી જોઈએ. જો આપણે વ્યવસ્થિત રીતે શરીરની કાળજી ન રાખીએ તો શું થશે? તો કે આપણું શરીર છે તે દિવસે દિવસે બીમારીના કારણે છે સુકાતું જશે બરોબર. અને આપણો શરીરનો જે વજન હોય તે પણ ઘટવા લાગે બરોબર. પછી ખાસ કરી અને તંદુરસ્ત આપણું જો શરીર હોય તો આપણું મન પણ તંદુરસ્ત બને. તંદુરસ્ત શરીરની અંદર છે મન તંદુરસ્ત બનાવવા માટે આપણે આપણું શરીર છે ચોખ્ખું રાખવું જોઈએ. શું કરવું જોઈએ? આપણા શરીરને ચોખ્ખું રાખવું જોઈએ. શરીરને ચોખ્ખું રાખવાથી શું થાય છે? તો કે આપણે છે બીમાર પડતા નથી. અને બીમાર ના પડીએ એટલે આપણે ડૉક્ટર પાસે જવું પડે પણ નહીં. અને આપણે સ્કૂલે પણ દરરોજ આવી શકીએ ને. જો આપણે વધારે પડતા બીમાર પડતા હોઈએ તો શું થાય? તો કે તેના કારણે છે આપણે શાળાએ નિયમિત જઈ શકીએ નહીં. અને તેના કારણે ઘણી વખત છે બરોબર શાળાએ તો ચાલો મમ્મી મોકલે એટલે જઈએ, પરંતુ ઘરે આવી અને બીમાર હોઈએ તો હોમવર્ક ના કરી શકીએ બરોબર. પછી શાળાએ જે ભણાવેલું હોય તે યાદ પણ ના રાખી શકીએ. થાય ને એવું બધું? તો એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણા શરીરની છે વ્યવસ્થિત રીતે કાળજી રાખવી જોઈએ. આપણા શરીરની વ્યવસ્થિત રીતે આપણે જો કાળજી રાખીએ તો તેના કારણે શું થશે? તો કે આપણે બીમાર ઓછા પડીશું બરોબર. અને બીમાર ઓછા પડીએ તો શું થાય? તો કે આપણું શરીર છે એ તંદુરસ્ત રહે બરોબર. એટલા માટે આપણે શું કરવું જોઈએ? ચાલો બધા વિચારો જોઈએ. શું કરશો તમે શરીરને શરીરની કાળજી એટલે કે શરીરની માવજત રાખવા માટે તમે શું કરશો? ચલો વિચારો જોઈએ બધા. ચલો આપણે છે બરાબર શરીરની માવજત રાખવા માટે શું કરવું જોઈએ? તો કે માત્ર યાદ રાખવાનું છે, લખવાનું નથી. માત્ર યાદ રાખવું, આપણે છે ખાલી યાદ રાખવાનું છે બરાબર. શું કરવું જોઈએ? તો કે સવારે વહેલું ઉઠવું જોઈએ. શું કરવું જોઈએ? સવારે વહેલું ઉઠવું જોઈએ. તેના કારણે શું થાય છે? તો કે આપણા શરીરની અંદર જે શક્તિ હોય બરાબર, આપણી એનર્જી હોય તેમાં પણ ખાસ કરી અને સવારમાં આપણે ઉઠીએ વહેલા બરાબર, તો આપણે આજુબાજુની શુદ્ધ હવા મળે. કેવી હવા મળે? શુદ્ધ હવા મળે. જેના કારણે શું થાય છે? તો કે આપણું શરીર છે તે તંદુરસ્ત બને છે. પછી ઉઠીને શું
મેથીને બ્રશ કરવું જોઈએ। ઉઠીને આપણે શું કરશું? બ્રશ કરશું। પછી તો કે ત્યારબાદ કસરત કરવી જોઈએ। શું કરવું જોઈએ? ઉઠી અને બ્રશ કરવું જોઈએ, અને બ્રશ કરી લઈએ પછી આપણે છે કસરત કરવી જોઈએ। કસરત છે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, આપણા શરીરને છે નિરોગી એટલે કે રોગ વગરનો બનાવે છે, બરોબર? એટલા માટે છે, અને ખાસ કરી અને આપણા શરીરના જે અહીંયા જે બધા હોય છે ને પાર્ટ, એટલે કે અલગ અલગ શરીરના જે ભાગો હોય છે, બધા ભાગોને કસરતથી છે મજબૂત બને છે, બરોબર? એટલે કે આપણે કસરત કરીએ તો તે ખૂબ જ જરૂરી છે, અથવા જો આપણને કસરત કરવામાં સમય ન મળતો હોય તો આપણે શું કરવાનું? તો કે દોડવાનું। શું કરવાનું? દોડવાનું। દોડવાથી પણ શું થાય છે? તો કે આપણા શરીરના જે સ્નાયુઓ હોય છે બધા મજબૂત બને છે, દોડવાથી આપણી ઊંચાઈ પણ વધે છે, બરોબર? અને આપણા શરીરની અંદર છે રોગ આવતો નથી, એટલે કે આપણે નિરોગી રહી શકીએ છીએ। પછી શું કરવાનું? તો કે સાદું ભોજન લેવું જોઈએ। ધારો કે આપણે બટેટાની વેફરની વાત કરીએ, બરોબર? જે બાલાજીની પેકિંગમાં આવે છે તે વેફર અને મમ્મી ઘરે બનાવે તે વેફર, બે વેફર તમને એક એક થાળીમાં રાખેલી હોય, બરોબર? તો તમને કઈ વેફર વધારે ભાવશે? કઈ ભાવશે? હા, જે બાલાજીના પેકિંગમાં હોય તે ભાવશે ને। શા માટે? તો કે તેની અંદર છે મસાલા વધારે હોય। કેવા મસાલા? તો કે ગરમ મસાલા છે તેમાં વધારે હોય, જ્યારે મમ્મીએ બનાવેલી હોય તેમાં મસાલા હોય, પરંતુ તે કેવા હોય? તો કે જરૂરિયાત મુજબ હોય, તેમાં છે વધારે મસાલા નાખેલા હોય નહીં। તો તેના કારણે શું થાય છે? તો કે તેના કારણે છે જે વધારે પડતા મસાલા હોય તેના કારણે ભોજન છે કેવું લાગે છે? સ્વાદિષ્ટ લાગે છે, એટલે કે આપણે વધારે ભાવે, બરોબર, વધારે ખાવું ગમે તેવું લાગે છે। પરંતુ ખરેખર શું થાય છે? તો કે તેવું ભોજન આપણે જો વધારે પ્રમાણમાં ખાઈએ તો આપણા પેટની અંદર છે બળતરા થાય, એસિડિટી થાય, અને પેટને લગતા ઘણા બધા રોગો છે થાય છે। એટલે બહુ વધારે મસાલાવાળું ખાવું નહીં, ક્યારેક ખાઈએ બહારનું તો ચાલે, પરંતુ દરરોજ તો આપણે શેનું ખાવાનું? ઘરે બનાવેલું અને મમ્મીએ બનાવેલું તાજું ભોજન ખાવાનું, બરોબર? જેના કારણે છે આપણે બીમાર પડીએ નહીં। પછી શું કરવું જોઈએ? મમ્મીને કામમાં મદદ કરવી જોઈએ। મમ્મીને કામમાં મદદ કરવી જોઈએ। જો આપણે છે કોઈ પણ કાર્ય એટલે કે કોઈ પણ કામ કરીએ તો શું થશે? તો કે આપણે છે બરોબર શરીરની અંદર શું થશે? આપણે કામ કરશું એટલે શું થશે આપણા શરીરમાં? ગરમી થશે, જેના કારણે પણ આપણે છે ખાસ કરી અને કોઈ પણ આપણે કામ કરીએ એટલે આપણા શરીરમાં પરસેવો વળે, વળે કે નહીં પરસેવો? તો તેના કારણે શું થાય છે? તો કે તેના કારણે આપણું શરીર છે કેવું થઈ જાય છે? ચોખ્ખું થઈ જાય છે। જ્યારે આપણે એકદમ પરસેવો વળે તેના કારણે જે આપણા શરીરની અંદરની જે ગરમી હોય તે બહાર નીકળી જાય છે, અને તેના કારણે છે આપણે ઘણા બધા ફાયદા થાય છે। ચલો એટલા મુદ્દા છે વ્યવસ્થિત રીતે બધા વાંચી લો।
ચલો જુઓ શું છે તો કે સવારે સારું વર્તન એટલે કેવું તો
કે બધાને ગમે તેવું કોઈની સાથે ઝઘડવાનું નહીં, બરોબર? કારણ કે બીજા સાથે આપણે ઝઘડીએ તો શું થાય, શું થાય? એ પણ આપણી સામે ઝઘડે ને, બરોબર? એટલે આપણા મનમાં છે પછી એના પ્રત્યે શું થાય, નફરત થાય, તો એવું કરવાનું નહીં. બીજા સાથે હંમેશા આપણે છે પ્રેમથી બોલવાનું. કેવી રીતે બોલવાનું? પ્રેમથી. ક્યારે કોઈ સાથે ઝઘડવાનું પણ નહીં. પછી ટીવી ઓછું, યોગ્ય સમય પૂરતું જોવું જોઈએ. જો ટીવી યોગ્ય સમય પૂરતું જોવું જોઈએ, એટલે કે ટીવીની અંદર છે એવું નથી કે ટીવી જોવાય નહીં, પરંતુ જોવાનું, પરંતુ એનો ફિક્સ ટાઈમ હોવો જોઈએ કે ચલો આખા દિવસમાં આપણે એક જ કલાક ટીવી જોવાનું, તો એક જ કલાક ટીવી જોવાનું. આપણે આખો દિવસ ટીવીમાં બેઠા રહીએ તો શું થાય, આપણી આંખને પણ નુકસાની થાય કે નહીં? હા. પછી તો કે આપણું ભણવાનું પણ બગડે, આપણું રમવાનો ટાઈમ પણ આપણે ઘણી વખત ટીવીમાં કાઢતા હોઈએ, તો એવું નહીં કરવાનું. જુઓ, રમત રમવી જોઈએ, બરોબર? રમત રમવી જોઈએ. ચલો, રમત શા માટે રમવી જોઈએ? તો કે આપણા શરીરમાં રમત ખૂબ જ મહત્વની છે. શા માટે? તો કે આપણે રમત રમશું એટલે આપણા આખા શરીરને છે કસરત થશે, બરોબર? હમણાં આપણે વાત કરી ને અહીંયા કે કસરત કરવી જોઈએ, તો કસરત કરવી જોઈએ એવી જ રીતે છે રમીએ તો રમવાથી પણ આપણા શરીરને છે પૂરેપૂરી કસરત મળે છે, બરોબર? એટલે છે ખાસ કરી અને આપણે રમીએ છીએ તો એવી જ રીતે છે કસરત પણ કરીએ છીએ ને. તો કસરત કરવાનો જો આપણી પાસે ટાઈમ ના હોય તો આપણે થોડી વાર રમી લઈએ તો પણ આપણા શરીરને પૂરેપૂરી કસરત મળી જાય છે, બરોબર? પછી લેસન, જાતે જ કરવું જોઈએ, જાતે જ કરવું જોઈએ. આપણે લેસન છે એ આપણી જાતે કરવાનું, બીજા પાસે ક્યારેય કરાવવાનું નહીં. જો આપણે અમુક વસ્તુ આવડતી ના હોય તો પૂછવાની કે આ લેસન છે તો આમાં શું કરવાનું છે, પરંતુ લખવાનું કોને? આપણી જાતે, બીજા પાસે લખાવવાનું નહીં. ચલો, હવે આપણે છે વ્યવસ્થિત રીતે નિરાતે ફરીથી યાદ રાખવાના જે છે, બરોબર? મુદ્દા એટલે કે એટલી વસ્તુ આપણે કરવી જોઈએ, બરોબર? તે યાદ કરી લઈએ. શું છે? પહેલું, સવારે કેવું ભોજન હંમેશા લેવું જોઈએ?
સાદું ભોજન લેવું જોઈએ, મમ્મીને કામમાં મદદ કરવી જોઈએ. આપણે વાત કરીને એ રીતે બરાબર, મમ્મી છે સવારે રસોઈ બનાવતી હોય તો ચલો રસોઈ બનાવતા તો આપણે આવડે નહીં. ઘણી વખત છે ગેસ ચાલુ હોય, આપણે ખબર ના હોય કે તે તપેલી છે તે ગરમ છે, એમાં આપણે અડી લઈએ તો શું થાય, તો બી જઈએ ને હા રાજી જઈએ, તો તેવું નહીં કરવાનું. પરંતુ મમ્મી છે ધારો કે છે વાસણ સાફ કરતા હોય તો આપણે તેમાં એને મદદ કરી શકીએ કે નહીં. એવી જ રીતે છે કચરા કાઢતા હોય, પોતું મારતા હોય, તો તેવું નાનું નાનું કામ છે તેમાં આપણે મદદ કરી શકીએ. પછી તો કે ધારો કે છે મમ્મીને કાંઈ બજારમાંથી વસ્તુ લેવી હોય, સામે આપણી દુકાન હોય અને ત્યાંથી મમ્મીને વસ્તુ લેવી હોય તો મમ્મીને કહેવાનું કે ચલો મમ્મી હું લઈ આવી આપું, કહી શકીએ કે ન હોય, તો એ આપણે મમ્મીના કામમાં મદદ કરી કહેવાય. બરોબર, એટલે એ રીતે છે આપણે મમ્મીના કામમાં મદદ કરવી જોઈએ. બરોબર, જો આપણે મમ્મીના કામમાં મદદ કરશું તો શું થશે, તો કે આપણે છે ઘણો બધો ફાયદો થશે. આપણા શરીરની અંદર છે ઘણા બધા પ્રકારના જે સ્નાયુઓ હોય છે બરોબર, તે આપણે છે કામ કરીએ તો તેના કારણે શું થાય છે, તો કે તે સ્નાયુઓ છે આપણા મજબૂત બને છે અને તેના કારણે પણ છે આપણે બીમાર પડીએ નહીં અથવા તો ઓછા બીમાર પડીએ. બરોબર, એટલે આ કામ છે ખાસ આપણે કરવાના છે અને ખાસ કરી અને સાદું ભોજન લેવું જોઈએ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, આપણી સ્કૂલની અંદર પણ નિયમ છે ને આપણે તમે રિસેસમાં જોજો જોઈએ બરોબર, કે બધા મેડમ છે તમારા ક્લાસ ટીચર છે બરોબર બધા એ શું કરશે, તો કે તમારા નાસ્તા બોક્સ છે ચેક કરશે. ચેક કરે કે નહીં, ઘરનું જ બનાવેલો નાસ્તો લઈ લેવા છો કે બહારનો લઈ લેવા છો. બહારનો લઈ આવ્યો હોય તો મેડમ શું કરે, લેસન ડાયરીમાં નોંધ કરે, કરે કે નહીં, તો એ શા માટે કરે છે, તો કે આપણે કેવું ભોજન લેવાનું છે, સાદું ભોજન અને ઘરે બનાવેલું ભોજન. જો તમે બહારનો નાસ્તો લઈ આવ્યા હોય તો મમ્મી છે શું કરશે, સોરી મેડમ છે શું કરશે, નોંધ કરશે બરોબર, કે તમારા બાળકને ઘરે બનાવેલો જ નાસ્તો મોકલાવો. તો એવું શા માટે કરતા હશે, તો કે આપણે છે બીમાર પડીએ નહીં બરોબર. એટલા માટે જો ઘરે મમ્મી કાળજી રાખતા હોય એવી જ રીતે સ્કૂલે મેડમ કાળજી રાખે ને મેડમ. હા, તો છે એટલા માટે આપણે શું કરવાનું છે, તો કે સાદું ભોજન અને ઘરે બનાવેલું ભોજન જ લેવાનું છે. અત્યારે તમે ઘરે પણ નાસ્તો જે કરો છો એ ઘરે બનાવેલો જ હોવો જોઈએ. હા, ફળ ખાઈએ બહારના લઈ આવે તો ચાલે બરોબર, પરંતુ બહારની બનાવેલી બીજી વસ્તુઓ છે જે પેકિંગમાં આવે છે તે લેવાની નહીં, કારણ કે તેમાં શું હોય, તો કે તેમાં છે પડતર તેલ હોય ને, એટલે કે જે ખૂબ જ વાસી તેલ હોય તેમાં તળેલું હોય છે. પછી તો કે જે બનાવવામાં આવેલું હોય છે બરોબર, તો તેમાં પણ છે ચોખ્ખી વસ્તુ બધી હોય નહીં, એટલે જે તેના કારણે શું થાય, તો કે તેવા તેલવાળા પદાર્થો છે આપણા શરીરની અંદર જાય એટલે આપણે બીમાર પડીએ બરોબર. એટલા માટે છે ખાસ કરી અને સાદું ભોજન જ લેવું જોઈએ. વડીલોને પગે લાગવું જોઈએ, ચલો વડીલોને પગે લાગીએ બરોબર, કારણ કે જો આપણા સમાજમાં છે બરોબર, આપણે બધાએ તમારા કુટુંબમાં મારા કુટુંબમાં બધે શું છે, તો કે મોટા હોય એટલે કે આપણાથી મોટા હોય ઉંમરમાં એને આપણે છે નમસ્કાર કરીએ છીએ બરોબર. પછી આપણે અલગ અલગ બધા છે ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ જે કહેતા હોય બરોબર, નમસ્તે, જય શ્રી કૃષ્ણ બરોબર, અલગ અલગ બધા કહેતા હોય ને. હા, તો આપણે છે એ રીતે દરરોજ બોલીએ છીએ, તો એ શા માટે, તો કે તે આપણાથી મોટા છે, આપણાથી મોટા હોય તેને આપણે માન આપવું જોઈએ બરોબર. પછી જો તમે ક્લાસની અંદર પણ બધા જ્યારે મેડમ આવે છે ત્યારે તમે શું કરો છો, ગુડ આફ્ટરનૂન બોલવા માટે ઊભા થાવ છો કે ન, તો શા માટે, તો કે તે તમારાથી મોટા છે બરાબર. પછી આપણા છે મેડમ ક્લાસમાં આટો મારવા આવે તો પણ તમે ગુડ આફ્ટરનૂન કહો છો, પછી આપણા જાડિયા સર આવે તો પણ તમે શું કહો છો, ગુડ આફ્ટરનૂન બોલો છો ને, તો શા માટે, તો કે તે આપણાથી મોટા છે એટલે મોટાને આપણે માને, આપણે બેઠા હતા તો ઊભા થઈ ગયા ને. એવી જ રીતે આપણે ઘરે પણ છે આપણા દાદા હોય, દાદી હોય, મમ્મી પપ્પા, આપણા મોટા ભાઈ બહેન હોય, બધાને આપણે શું કરવાનું છે, તો કે માન આપવાનું છે, એટલે કે મોટા હોય એને પગે લાગવાનું બરાબર, પછી એને માન આપવાનું ખાસ યાદ રાખવાનું છે. પછી ઘરના સભ્યો સાથે સારું વર્તન કરવું જોઈએ, ઘરના
કોઈની સાથે ઝઘડવાનું નહીં, કોઈને ખોટું લાગે તેવું બોલવાનું પણ નહીં, સામેવાળા માણસને સારું લાગે તેવું બોલવાનું છે। પછી ટીવી યોગ્ય સમય પૂરતું જોવું જોઈએ, એટલે કે આપણે ટીવી જોવાની વાત થઈ છે તો એવું નથી કે ટીવી જોવાનું જ નહીં, પરંતુ ટીવી કેટલા સમય માટે જોવાનું, તો કે યોગ્ય સમય એટલે કે અમુક સમય પૂરતું જ આપણે ટીવી જોવાનું, આખો દિવસ ત્યાં બેસી રહેવાનું નહીં। આપણે નક્કી કરેલું હોય કે એક કલાક એક જ આપણે ટીવી જોવું છે તો તે કલાક જ જોવાનું, બરાબર, વધારે સમય છે આપણે ટીવીમાં બગાડવાનો નથી, એટલે તે ખાસ યાદ રાખવાનું છે, બરાબર। કારણ કે જો આપણે લાંબો સમય ટીવી જોશું તો શું થશે, તો કે તેના કારણે આપણી આંખોને ઘણી બધી નુકસાની થશે, એટલે કે આપણી આંખોને છે કોઈ પ્રકારની નુકસાની થાય ન હોય એટલા માટે છે આપણે ટીવી યોગ્ય સમય પૂરતું જોવું જોઈએ। પછી રમત રમવી જોઈએ, એટલે કે આપણે છે રમતો પણ રમવી જોઈએ, કારણ કે રમતો રમવાથી વાત કરીને એ રીતે કે આપણા શરીરના જે સ્નાયુઓ છે તે મજબૂત બને છે અને આપણું શરીર છે એ નિરોગી રહે છે, એટલે કે રોગ વગરનું રહે છે, બરાબર। એટલા માટે છે રમતો પણ રમવી જોઈએ અને લેસન જાતે જ કરવું જોઈએ, આપણે જે લેસન કરીએ છીએ એ હંમેશા આપણી જાતે કરવું જોઈએ। હા, લેસનની અંદર છે અમુક વસ્તુ છે આપણે ન સમજાતી હોય તો મમ્મીને પૂછવાનું, પપ્પાને પૂછવાનું, મોટા ભાઈ બહેનને પૂછવાનું, પણ લખવાનું તો જાતે જ, બરોબર। એટલી આપણે છે કાળજી રાખવી જોઈએ તો આપણું શરીર છે મજબૂત બને અને આપણું મન છે તે પણ મજબૂત બને અને આપણે એક સારા માણસ બની શકીએ, બરોબર। આપણે મોટું થઈ અને સારા માણસ બનવું છે ને, બધાને સારા માણસ બનવું છે, બનવું છે કે ન હોય, તો આપણે છે એટલી બાબતોને ખાસ યાદ રાખવાની છે। જો અત્યારથી આપણે આ બધી બાબતોનું પાલન કરશું તો શું થશે, તો કે મોટા થશું એટલે આપણે છે આપણામાં એવા સંસ્કાર આવશે, આવે કે નહીં સંસ્કાર, હા, તો અત્યારથી આપણે છે આ બધા સંસ્કાર એટલે કે આ બધી બાબતો જે સારી સારી બાબતો છે એ બધી યાદ રાખવી જોઈએ। થેન્ક યુ।